ગુરુ કેવા હોય, ગુરુ કોણ થઈ શકે? આ કળિયુગમાં ગુરુ મળે ખરા? હા હા, જેના સંપૂર્ણ કરતા સ્વયં શ્રીજી મહારાજ હોય, જેના કાર્યમાં મુખ્ય શ્રીજી મહારાજ હોય, જેનું જીવન શ્રીજી મહારાજ હોય, જેનું નિશાન શ્રીજી મહારાજ હોય, જેની આંગળી શ્રીજી મહારાજ તરફ જ હોય, જે ક્યારે પોતામાં ન જોડે, એકમાત્ર શ્રીજી મહારાજમાં જોડે, આવા તો અનંત ગુણોના ભંડાર જે દિવ્ય પુરુષમાં દર્શન થતા હોય તેને ગુરુ કહેવાય. આવા ગુણયુક્ત હોય તે ગુરુ થઈ શકે. બસ આવા જ અનંત કલ્યાણકારી ગુણયુક્ત ગુરુ આપણને સત્પુરુષ સ્વરૂપે મળ્યા છે. વહાલા ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી, આ દિવ્ય પુરુષના દર્શન, સ્પર્શ, સંકલ્પ, આશીર્વાદથી અનંત જીવોના આત્યંતિક કલ્યાણ થાય છે. આ દિવ્ય પુરુષના પ્રતાપે હજારો મુમુક્ષુઓ આલોક ને પરલોકમાં સુખિયા થાય છે. ત્યારે આ દિવ્ય ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે ગુરુના પૂજન, અર્ચન, આશીર્વાદમાં કોણ રહી જાય? આ દિવ્ય પુરુષનું જીવન એકમાત્ર શ્રીજી મહારાજ જ છે. આ દિવ્ય પુરુષ પોતાનું અસ્તિત્વ એકમાત્ર મહારાજ તથા ગુરુદેવ પરમપૂજ્ય બાપજીમાં પ્રલય કરીને રહેતા હોય તો તેમનું કોઈ પૂજન કરે, હાર પહેરાવે, મહિમાગાન કરે તો તેઓ મહારાજને જ અર્પણ કરવા કહે. આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિને હજારો હરિભક્તો તથા સંતો વાલા ગુરુજીનું પૂજન કરવા, પુષ્પહાર તથા વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટના હારથી પૂજન કરે અને સંતો ભક્તો ગુરુજીને યાચના કરે, પ્રાર્થના કરે કે ગુરુજી આ હાર પહેરી રાખો. પૂજ્ય વરિષ્ઠ સંતો પણ પ્રાર્થના કરે, દયાળુ આ હાર પહેરી રાખો. તો પણ ગુરુજી પોતાના કંઠમાંથી હાર કાઢતા કાઢતા પ્રત્યુત્તરમાં એક જ વચન કહે, હારે મોટો હાર રાખે. ને ભાઈ કે સાહેબ હાર રાખો, હાર રાખો. એટલે હારથી અમારી શોભા છે? અમારી જોડે જીતનું સ્વરૂપ, હાર નહીં, જીત. હાર મોટી કે જીત મોટી કહો, એ સદા જીતનું, જીતનું સ્વયં સ્વરૂપ, સાક્ષાત સ્વરૂપ અમારી ભેળું છે. અમારે હાર ને શું કરવું? પોતાનું અસ્તિત્વ મહારાજમાં જ પ્રલય કરીને રહ્યા. ધન્ય હો આ દિવ્ય પુરુષને, ધન્ય હો વાલા ગુરુજીને. આ વિડિયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડિયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હોં.